સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તહેવારોમાં ફરસાણ માટે ઓછા તેલમાં 1 કિલો પૌવાનો ચેવડો. તો આપણે શેકેલા પૌવાનો ચેવડો બનાવીશું, સાથે સ્પેશિયલ ચેવડાનો મસાલો બનાવીશું. તો બહુ ટેસ્ટીઓ બનશે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા પાતળા નાયલોન પૌવા લીધા છે. તો આ ચેવડા માટે સ્પેશિયલી આ જ વપરાય છે. સાથે બદામ, શીંગ, ડાળિયા, મીઠા લીમડાના પાન, કોપરાના સ્લાઈસ, લીલા મરચા, કાજુ અને થોડા મસાલા લેશું. ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં ઇન્ગ્રેડિયન્ટ લિસ્ટ આપેલું છે, સાથે એક સ્લાઇડમાં પણ આપેલું છે. તો પહેલાં આપણે નાયલોન પૌવાને શેકવાના છે. તો પૌવા કેટલા પાતળા છે તમે જોઈ શકો છો. પૌવાને થોડી વાર સનલાઇટ જો આવતી હોય તો ત્યાં મૂકવાના, નહીતર આ રીતે આપણે એને શેકી લઈશું. તો એકદમ સારી રીતે તમે પૌવાને શેકશો તો ચેવડો તમારો ક્રિસ્પી લાંબા ટાઈમ સુધી રહેશે. તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને નોનસ્ટિક પેનમાં મેં 1/2 અત્યારે પાતળા પૌવા ઉમેરી દીધા છે અને હળવા હાથે એને હલાવતા રહી લગભગ 4-1 મિનિટ જેવું હું એને શેકી લઈશ. તો 4-5 મિનિટ જેવું લાગશે. તો પૌવા જેમ જેમ શેકાશે એમ પહેલાં શરૂઆતમાં સીધા હશે, ફ્લેટ જેવા હશે. જેમ જેમ શેકાય એમ એનો શેપ થોડો ચેન્જ થશે. તો આ રીતે તમે જોઈ શકો છો હવે છૂટા છૂટા થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા છે. તો લગભગ 4 મિનિટ પછી આ રીતે હાથેથી તમે થોડું પ્રેસ કરશો એટલે ઇઝીલી તૂટી જશે. તો પૌવા શેકાઈ ગયા છે. આ રીતે હું એને ચારણામાં કાઢી લઈશ એટલે જે ઝીણા ઝીણા પૌવાનો પાવડર હોય એ નીકળી જશે. એ જ રીતે આપણે બીજા બચેલા પૌવાને પણ શેકી લઈશું. તો 1/2 કરી એમ કરી મેં 2 વાર શેક્યા. હવે એનો મસાલો એક બનાવી લઈશું. તો બહુ સિમ્પલ એવો છે. તો 1 વાટકીમાં 1 ટીસ્પૂન વરિયાળીનો પાવડર મિક્સરમાં વાટીને મેં લીધી છે, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન તીખું લાલ મરચું, 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન જેટલું સંચળ ઉમેરી મસાલાને મિક્સ કરી દઈશું. દળેલી ખાંડ છે એ લાસ્ટમાં ઉમેરીશું. તો એકદમ સારી રીતે મિક્સ કરી મસાલો તૈયાર છે અને સાઈડમાં મૂકીશું. હવે એક કઢાઈ લેશું ચેવડો બનાવવા માટે. તો એમાં લગભગ 6-7 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 50 ગ્રામ જેટલા શીંગના દાણા લઈ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લઈશું. તો અહીંયા તમે શીંગના દાણા 100 ગ્રામ જેટલા પણ લઈ શકો છો. તો આ રીતે મીડિયમ ફ્લેમ પર એકવાર તેલ ગરમ થઈ જાય એટલે લગભગ 1 મિનિટ જેવું તમે આ રીતે ચલાવતા રહીને સાતળશો એટલે શીંગના દાણા આવા ક્રિસ્પી થઈ જશે. ક્રિસ્પી થઈ જાય શીંગના દાણા એટલે આપણે એને એક બાઉલમાં આ રીતે કાઢી લઈશું. તો મેં એક બાઉલ લીધું છે એમાં આ રીતે કાઢી લઈશું. આ રીતે શીંગના દાણા સતરાઈ જાય એટલે 50-70 ગ્રામ જેટલા ડાળિયા, તો એનું પણ પ્રમાણ તમને જે રીતે ભાવે એ રીતે તમે ઉમેરી શકો છો. એનો પણ હલકો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું. તો ડાળિયા અને શીંગને થોડા ક્રિસ્પી કરી લેવાના એટલે તમે ચેવડો ખાશો તો બધું એકસાથે ક્રિસ્પી હશે તો ખાવામાં બહુ ટેસ્ટી એવું લાગશે. શીંગ સાથે ડાળિયાને પણ કાઢી લઈશું. તો આ રીતે તો ડાળિયા પણ શેકાઈ ગયા છે. હવે 30-40 ગ્રામ જેટલા સૂકા કોપરાના સ્લાઈસ લઈ અને એને પણ બદામી કલર, તો થોડો ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય ત્યાં સુધી સાતળી લઈશું. તો આ રીતે બે સાઈડ બદલી અને આ રીતે થોડો ગોલ્ડન થાય, ગોલ્ડન બ્રાઉન જેવો, એટલે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. તો બધા ઇન્ગ્રેડિયન્ટ એક જ બાઉલમાં આપણે ઉમેરી રહ્યા છીએ. હવે 50-100 ગ્રામ જેટલા કાજુના ટુકડા. તો અહીંયા કાજુ, શીંગ, ડાળિયા, સૂકું કોપરું અને બદામનું પ્રમાણ તમે તમારા રીતે એડજસ્ટ કરી શકો છો. તો એકદમ સારી રીતે કાજુને પણ ગોલ્ડન થાય ત્યાં સુધી સાતળી લઈશું. ગેસની ફ્લેમ અહીંયા મેં મીડિયમ જ રાખેલી છે, એને પણ બધી સામગ્રીઓ સાથે ઉમેરી દઈશું. અને લાસ્ટમાં આપણે બદામના ટુકડા, તો એ પણ તમે 50-100 ગ્રામ વચ્ચે લેવાના અને આ રીતે 1 બદામના 2 સ્લાઈસ કરવાના. કાજુના પણ મેં એ જ રીતે 2 સ્લાઈસ કર્યા છે. બદામને પણ લગભગ 1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર તમે સાતળશો એટલે એનો પણ હલકો ગોલ્ડન જેવો કલર થશે. તો આપણે આ રીતે એનો ગોલ્ડન કલર થાય એટલે બધી સામગ્રીઓ સાથે મિક્સ કરી દઈશું. અને હવે 10-20 ગ્રામ જેટલા મીઠા લીમડાના પાન. તો મીઠા લીમડાનો ટેસ્ટ છે એ આમાં બહુ સારો એવો આવે. તો તમારે વધારે ઉમેરવો હોય તો વધારે પણ ઉમેરી શકો છો. એને મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ જેવું શેકીશું એટલે એકદમ ક્રિસ્પી એવો થઈ જશે મીઠો લીમડો. અને એને આપણે બાઉલમાં નહીં કાઢીએ, એને થોડો અલગ આ રીતે 1 વાટકીમાં કાઢી લઈશું. અને લાસ્ટમાં મેં લીલા મરચાં લીધા છે. લાલ મરચું અને લીલું મરચું તમારે 2 મિક્સ કરી
તીખો કેટલો જો વે રીતે એડજસ્ટ કરવાનું, તો મેં અહીંયા 4-5 લીલા મરચાંને બે ભાગ કરી વચ્ચેથી અને એને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લીધા છે. તો મીઠો લીમડો અને જે આ લીલા મરચાં છે એકદમ ક્રિસ્પી થઈ જવા જોઈએ, સોફ્ટ ન રહેવા જોઈએ. તો ચેવડો તમારો લાંબા ટાઈમ સુધી તો જ ક્રિસ્પી રહેશે. આ રીતે ક્રિસ્પી થઈ જાય મરચાં એટલે એને પણ મેં એક બાઉલમાં કાઢી લીધું. અને જ્યારે બધી સામગ્રીઓ ગરમ ગરમ હોય ત્યારે એના પર આપણે 2-3 ટીસ્પૂન બનાવેલો મસાલો અને 1-2 ટીસ્પૂન જેટલી દળેલી સાકર મેં લીધી છે, પણ તમે દળેલી ખાંડ પણ લઈ શકો છો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. જો લાગે કે અત્યારે મસાલો હજી અત્યારે ઓછો છે તો પાછું તમારે 1 ટીસ્પૂન જેટલો મસાલો જે વાટકીમાં બનાવીને રાખ્યો છે એ ઉમેરી મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સારો એવો કલર આવી ગયો. હવે એ જ કડાઈમાં મેં તેલ થોડું ક્લીન કરી લીધું છે. 1 ટેબલ સ્પૂન જેટલું તેલ હલકું ગરમ કરીશું. હલકું ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને જે બનાવેલો મસાલો જે બચ્યો છે એ બધો જ આપણે તેલમાં ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ અહીંયા સ્લો જ રાખીશું અને મિક્સ કરીશું. તો તેલ બહુ ગરમ ન હોય ત્યારે આ મસાલો ઉમેરવાનો. હલકો આ રીતે મસાલો સતળાય એટલે જે પૌઆ આપણે શેકીને રાખ્યા છે એ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખી અને એકદમ સારી રીતે હળવા હાથે મિક્સ કરીશું. તો અહીંયા હવે તમારે 2-3 મિનિટ જેવું પૌઆને આ રીતે ઉપર નીચે કરતા જવાના છે. સાથે સાથે આપણે બીજી સામગ્રીઓ ઉમેરતા જઈશું અને એનો એકદમ સારો એવો ટેસ્ટ બધા પૌઆમાં આવી જશે. તો આ રીતે લગભગ 1 મિનિટ જેવું આ રીતે મિક્સ કરીશું. 1 મિનિટ જેવું થાય એટલે જે આપણે મીઠા લીમડાના પાન સાતળીને રાખ્યા છે અને હાથેથી થોડા મેશ કરીને આ રીતે ઉમેરી દેવાના, તો એનો ટેસ્ટ છે એ બધા પૌઆમાં એકદમ સારો એવો આવશે. સાથે 2-3 ટીસ્પૂન દળેલી સાકર ઉમેરી દઈશું. અહીંયા મીઠું અને સાકર તમે અત્યારે એડજસ્ટ કરી શકો છો. તો તમને આપણે આમચૂર પાવડર ઉમેર્યો છે તો એ બેલેન્સ કરવા થોડો ખાટો મીઠો ચેવડો ખાવામાં બહુ સારો એવો લાગશે, એટલા માટે મેં દળેલી ખાંડ ઉમેરી છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. આ રીતે તમે જોઈ શકો છો કલર એનો બદલાવા લાગ્યો છે. હવે આપણે જે બધી સામગ્રીઓ સાતળી અને મસાલો ઉમેર્યો હતો એ બધી સામગ્રીઓ ઉમેરી દઈશું અને હળવા હાથે મિક્સ કરીશું એટલે પૌઆનો કલર છે એકદમ યલો એવો થઈ જશે. જેમ જેમ તમે મિક્સ કરતા જશો એમ એમ એનો કલર બદલાઈ જશે. તો આ રીતે શરૂઆતમાં તમને એકદમ તરત જ યલો નહીં દેખાવા લાગે, આ રીતે તમે એને થોડો શેકી અને રાખશો પછી તરત જ એનો કલર યલો થઈ જશે. તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા તમને થોડો વધારે ટેસ્ટી જોવે તો જે અડદના પાપડ આવે એ શેકી અને એનો મીડિયમ એવા ટુકડા કરી ઉમેરી દેવાના અને મિક્સ કરી દેવાનું. તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણો પૌવાનો ચેવડો છે એ તૈયાર થઈ ગયો છે. તમે એને થોડી વાર રહેવા દેશો એટલે એકદમ એનો યલ્લો એવો પ્રોપર બધા જ પૌવાનો કલર છે એ યલ્લો થઈ જશે. હવે ચેવડો આ રીતે બની જાય એટલે એને ઠંડો થવા દઈશું. ઠંડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ એનો પ્રોપર કલર આવી ગયો છે. આ રીતે કોઈ એરટાઈટ બોટલ લઈ અને એમાં તમારે આ ચેવડાને સ્ટોર કરી દેવાનું. તો તમે ચેવડો બધો અલગ અલગ બનાવતા હશો, પણ પાતળા પૌવાનો ચેવડો છે એ હેલ્ધી પણ છે, ઓછા તેલમાં પણ બની જાય અને ઘરનો બનાવેલો વધારે સારો. અને લગભગ આ 1 કિલો જેટલો આ ચેવડો બન્યો છે. તો એરટાઈટ બોટલમાં ભરી સ્ટોર કરવાનો અને જ્યારે ખાવો હોય ત્યારે તમારે જેટલો જોતો એટલો કાઢી ચા સાથે કે એકલો પણ તમે ખાઈ શકો એવો ટેસ્ટી એવો આ ચેવડો લાગે છે. તો શેકેલા પૌવાનો આ ચેવડાની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.